નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુલાની ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પાઠ નંબર છે 3, એટલે કે રેસાથી કાપડસૂપ, જેને ભાગ નંબર 6. તો મિત્રો, ભાગ 5 ની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા કે રેશમ વિશે. રેશમ ક્યાંથી મેળવવામાં આવે છે? રેશમના કીડાની જીવનગાથા વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા, એની અલગ અલગ અવસ્થાઓ વિશે ચર્ચા કરી ચૂક્યા. અને હવે મિત્રો, આ ભાગ 6 ની અંદર આપણે થોડુંક આગળ ચર્ચા કરીએ તો તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 29 ઉપર પ્રવૃત્તિઓ આપેલી છે, એમાંની પ્રથમ પ્રવૃત્તિ છે, એટલે કે પ્રવૃત્તિ નંબર 3.5, જેની ચર્ચા આપણે કરીએ તો જુઓ મિત્રો કે જુદા જુદા પ્રકારના રેશમના કાપડમાંથી તેના નાના નાના ટુકડા નમૂના માટે ભેગા કરો. સમજાણું મિત્રો, કે જુદા જુદા પ્રકારના રેશમના જે કાપડ હોય તેમાંથી એના નાના નાના ટુકડાના નમૂનાઓ થોડા તમે ભેગા કરો. હવે તેને તમારી સ્ક્રેપ બુકમાં ચોંટાડો. તમને દરજીની દુકાનમાંથી વસ્ત્રો બનાવ્યા બાદ વધેલા નકામા ટુકડાઓના ઢગલામાંથી તે મળી શકશે. હવે તમને આ જુદા જુદા પ્રકારના રેશમના ટુકડાઓ ક્યાંથી મળશે? તો કે દરજીની દુકાન હોય તો ત્યાં વધેલા નાના નાના કપડાના ટુકડાઓ હોય છે, તો ત્યાંથી તમને આ ટુકડાઓ મળી શકશે. હવે એ ટુકડાઓ મળ્યા બાદ એને તમારે સ્ક્રેપ બુકની અંદર ચોંટાડવાના છે. હવે તમારા માતૃશ્રી, કાકી કે શિક્ષકની મદદ લઈને તેમને મલબેરી સિલ્ક, ટસર સિલ્ક, એરી સિલ્ક, મુગા સિલ્ક વગેરે ઓળખો, કે જે કયા પ્રકારનો રેશમ છે એને તમારે ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. દાખલા તરીકે મલબેરી સિલ્ક છે, કે પછી ટસર સિલ્ક છે, કે પછી એરી સિલ્ક છે, કે પછી મુગા સિલ્ક છે, કે કયા પ્રકારના રેશમ છે એને તમારે ઓળખવાનો છે. હવે તેમની કૃત્રિમ રેશમની સાથે સરખામણી કરો કે જે કૃત્રિમ રેસાઓ ધરાવતું હોય. તો આ બધા સિલ્કના ઉત્પાદન માટેના જુદા જુદા રેશમના કીડાઓના ચિત્રો ભેગા કરો. એટલે કે રેશમના જે પ્રકાર છે, મલબેરી સિલ્ક, ટસર સિલ્ક, એરી સિલ્ક, મુગા સિલ્ક, તો આ બધા સિલ્ક કયા રેશમના કીડામાંથી પ્રાપ્ત થાય છે એ રેશમના કીડાઓના ચિત્રો પણ તમારે ભેગા કરવાના છે. તો આ હતી મિત્રો પ્રવૃત્તિ નંબર 3.5. હવે ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ, તો કે પ્રવૃત્તિ નંબર 3.6 કે શુદ્ધ રેશમ તથા કૃત્રિમ રેશમની દોરી અથવા તાર લો. શું લેવાનું છે? શુદ્ધ રેશમ લેવાનું છે અથવા તો કૃત્રિમ રેશમની દોરી અથવા એનો તાર, ગમે તે પણ ચાલે. હવે કાળજીપૂર્વક તેમને સળગાવો. બાળતી વખતે તેમાંથી આવતી ગંધમાં શું તમને કોઈ તફાવત જોવા મળે છે? સમજો મિત્રો, શુદ્ધ રેશમ અને કૃત્રિમ રેશમ આ બંનેને તમે સળગાવો તો બાળતી વખતે બંનેની ગંધમાં તમને શું તફાવત જોવા મળે છે તેની નોંધ કરો. હવે ઊનના દોરાને પણ કાળજીપૂર્વક સળગાવો. શું તેની ગંધ શુદ્ધ રેશમ જેવી છે કે પછી કૃત્રિમ રેશમ જેવી છે તેની નોંધ કરો. તો તમે આમ શા માટે થાય છે તે સમજાવી શકશો કે રેશમના કીડાના જીવન ચક્રમાં કોષેટોની અવસ્થા ક્યારે આવે છે તે જાણવા માટે આપણે નીચેની એક પ્રવૃત્તિ કરી. એટલે રેશમના કીડાની જે કોષેટોમાં આવવાની જે અવસ્થા છે, એટલે રેશમનો કીડો કોષેટો અવસ્થામાં ક્યારે આવે છે તેના વિશેની ચર્ચા આપણે પ્રવૃત્તિ નંબર 3.7 માં કરીએ. તો જુઓ મિત્રો પ્રવૃત્તિ નંબર 3.7 કે આકૃતિ 3.9 ની ફોટોગ્રાફી, એટલે કે ફોટોકોપી એ તમારે લેવાની છે. હવે રેશમના કીડાના જીવન ચક્રના તબક્કાઓના ચિત્રોને સાવચેતીપૂર્વક કાપી લો. એટલે કે રેશમના કીડાનું જે જીવન ચક્રના અલગ અલગ તબક્કા છે એ બધા જ તબક્કાને તમારે એક સાવચેતીપૂર્વક કાપવાના છે. હવે કાપ્યા બાદ તેને કાર્ડ પેપર કે ચાર્ટ પેપર પર ચોંટાડવાના છે. ત્યારબાદ તેમને એકબીજામાં ભેળવી દેવાના છે અને તેમને જીવનચક્રના સાચા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમારામાંથી કોણ ઝડપથી આ ગોઠવી શકશે? જે ગોઠવી શકે તે વિજેતા બનશે. તો તમે તમારા શબ્દોમાં રેશમના કીડાના જીવનચક્રનું વર્ણન પણ કરી શકો છો, તેને તમારી સ્ક્રેપ બુકમાં ચોંટાડો. તો હવે જોઈએ મિત્રો કે ભારતમાં
સ્ત્રીઓ વિવિધ પ્રકારના ઉદ્યોગો જેવા કે રેશમ ઉત્પાદન વગેરે સાથે સંકળાયેલી હોય છે. ભારત દેશની અંદર સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ વિવિધ પ્રકારના ઘરગથ્થુ ઉદ્યોગો સાથે સંકળાયેલી હોય છે, જેમ કે રેશમનું ઉત્પાદન, જેમાં રેશમના કીડાઓને પાડવા, કોષટોમાંથી રેશમ વણવું અને કાચા રેશમનું રેસાઓમાં રૂપાંતરણ વગેરેનો સમાવેશ થતો હોય છે, જેથી કરીને તેઓ દેશની આર્થિક વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપે છે. ચીન રેશમના ઉત્પાદનમાં અવ્વલ છે. ભારત પણ રેશમ ઉત્પાદન કરતા દેશોમાં ટોચનું સ્થાન ધરાવે છે. એટલે આપણે આગળ જોઈ ચૂક્યા કે ભારત છે એ મોટા પ્રમાણની અંદર રેશમનું ઉત્પાદન કરતો દેશ છે. આગળ જોઈએ મિત્રો કે કોષેટોમાંથી રેશમ સુધી, એટલે કે રેશમના કીડાની જે કોષેટો અવસ્થા હોય તો કે કોષેટોમાંથી રેશમ સુધીની અવસ્થાનું આપણે જાણકારી મેળવીએ. તો જોઈએ કોષેટોમાંથી રેશમ સુધી. કોષેટોમાંથી રેશમ સુધી, તો જુઓ મિત્રો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 30 ઉપર આપણને ટોપિક આપેલો છે કે જોઈએ કે રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે. સમજાવો મિત્રો, રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે આપણે અગાઉ જોઈ ચૂક્યા કે જેને સેરીકલ્ચર કહેવામાં આવે છે. તો રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે. જેમ આપણે ઊનમાં જોઈ ગયા હતા કે ઊન મેળવવા માટે ઘેટાઓનું ઉત્પાદન, એટલે કે ઘેટાઓના બચ્ચાને ઉત્પન્ન કરવામાં આવે છે, જે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે પસંદગી લક્ષી સંવર્ધન કહેવામાં આવે છે. તો એવી જ રીતે આ રેશમની અંદર રેશમ મેળવવા માટે રેશમના કીડાઓને ઉછેર કરવામાં આવે છે, જેને સેરીકલ્ચર કહેવામાં આવે છે. આગળ જોઈએ, તેમના કોષેટોને ભેગા કરીને રેશમના તાર મેળવવામાં આવે છે. તો કે રેશમના કીડાના કોષેટોને ભેગા કરી રેશમના તાર મેળવવામાં આવે છે. રેશમના કોષેટોને ભેગા કરી તેમાંથી તાર મેળવવામાં આવે છે. કોષેટોને ભેગા કરી અને તેમાંથી તાર મેળવવામાં આવે છે. તો હવે જોઈએ કે રેશમના કીડાનું પાલન, એનું પાલન કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીએ. રેશમ શેમાંથી મેળવવામાં આવે તો કે રેશમના કીડામાંથી. તો આપણે જોયું હતું ઊનની અંદર, તો ઊન શેમાંથી મેળવવામાં આવે તો કે ઘેટામાંથી. એમાં આપણે જોયું હતું કે ઘેટાનું પાલન અને સંવર્ધન, તો એવી જ રીતે રેશમના કીડાનું પાલન. તો જોઈએ, કોઈ પણ માદા રેશમનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે છે. હવે જે માદા રેશમનો કીડો હોય એ એક જ વારમાં અનેક ઈંડા આપે છે. તો કોઈ પણ માદા રેશમનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે છે. આગળ જોઈએ કે આ ઈંડાઓને સાવધાનીથી કાપડની, એટલે કે આ ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટીઓ અથવા કાગળ પર સંગ્રહ કરીને રેશમના કીડા પાડનારને વેચવામાં આવે છે. તો આ ઈંડાઓને સાવધાનીપૂર્વક
આ ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટીઓ અથવા કાગળ પર સંગ્રહ કરીને કાગળ પર સંગ્રહ કરીને રેશમના કીડા પાડનારને વેચવામાં આવે છે. રેશમના કીડા પાડનાર તેમને અનુકૂળ તાપમાન તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે. હવે શું કીધું આપણે કે આ ઈંડાઓને સાવધાની પૂર્વક કપડાની પટ્ટીઓ અથવા તો કાગળ ઉપર એને સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કરી અને જે લોકો આ રેશમના કીડાને પાડે છે તે લોકોને વહેંચવામાં આવે છે. હવે એ લોકો શું કરશે તો કે એ લોકો તેમને અનુકૂળ તાપમાન તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે. એટલે કે તે પાડનાર લોકો આ કીડાઓને અનુકૂળ તાપમાન તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે. ઈંડાઓને હૂંફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે કે જેમાંથી બિંબ બહાર નીકળે છે. આવા ઈંડાઓને હૂંફાળા તાપમાનમાં રાખવાનું કારણ શું? તો કે તેને હૂંફાળા તાપમાનમાં રાખવાથી તેમાંથી શું બહાર આવે છે? તો કે બિંબ બહાર આવે છે. ઈંડાઓને હૂંફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે જેથી તેમાંથી બિંબ બહાર નીકળે છે. તાપમાનમાં રાખવાથી એમાંથી બિંબ બહાર નીકળે છે. તો આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે શેતુરના ઝાડ પર નવા પાંદડા આવતા હોય. આવું ત્યારે ક્યારે કરવામાં આવે કે જ્યારે શેતુરના ઝાડ પર નવા પાંદડા આવતા હોય. કે આવું ત્યારે જ જ્યારે શેતુરના ઝાડ પર નવા પાંદડા આવતા હોય. બિંબ જેમને રેશમના કીડા કેટરપિલર કહે છે તે રાત દિવસ શેતુરના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે. કે જે બિંબ બહાર નીકળે છે જેને શું કહેવામાં આવે છે? રેશમના કીડા કે કેટરપિલર કહે છે. બિંબ કે જેને રેશમના કીડા કે કેટરપિલર કહે છે તે બિંબ કે જેને રેશમના કીડા કે કેટરપિલર કહે છે તે રાત દિવસ શેતુરના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે. ખૂબ જ મોટા બની જાય છે.
તો ડીમ્ભને ચેતુરના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે. હવે આ ડીમ્ભને ચેતુરના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ડીંભને તાજા તોડેલા ચેતુરના પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે. તમને પૂછવામાં આવ્યું મિત્રો કે રેશમના કીડાનો ખોરાક શું, તો કે ચેતુરના પાંદડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આગળ જોઈએ, 25 થી 30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે અને વાંસની બનેલી ટ્રેના સૂક્ષ્મ ખાનાઓમાં જતા રહે છે. હવે શું કરશે, 25 થી 30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે. અને વાંસની ટ્રેમાં જતા રહે છે. 25 થી 30 દિવસ પછી આ રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે અને વાંસની ટ્રેમાં જતા રહે છે. તો આ માટે ટ્રેમાં નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે જેના પર કોશિકાઓ ચોંટી જાય છે. રેશમના કીડાઓ કોશિકાઓ બનાવે છે જેમાં પ્યુપાનો વિકાસ થાય છે. તો એટલા જ માટે ટ્રેમાં નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે. એટલા માટે ટ્રેમાં નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે. એટલા માટે ટ્રેની અંદર નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે કે જેના પર કોશિકાઓ ચોંટી જાય છે. શું થાય છે, જેના પર કોશિકાઓ ચોંટી જાય છે. જેના પર કોશિકાઓ ચોંટી જાય છે. અને હવે રેશમના કીડાઓ કોશિકાઓ બનાવે છે જેમાં પ્યુપાનો વિકાસ થાય છે. રેશમના કીડાઓ કોશિકાઓ બનાવે છે જેમાં પ્યુપાનો વિકાસ થાય છે. તો હવે જોઈએ મિત્રો, આ વાત હતી કે રેશમના કીડાનું પાલન, રેશમના કીડાનું પાલન કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરી. અને હવે જોઈએ મિત્રો આપણે કે રેશમ બનાવવાની પ્રક્રિયા વિશે. તો જોઈએ રેશમ બનાવવાની પ્રક્રિયા. રેશમ બનાવવાની પ્રક્રિયા ધ્યાન આપજો મિત્રો કે રેશમના તાર મેળવવા માટે ઢગલાબંધ કોશેટોનો ઉપયોગ કરવામાં આવે છે. રેશમના તાર બનાવવા માટે ઢગલાબંધ કોશેટોનો ઉપયોગ થાય છે. ઢગલાબંધ કોશેટોનો ઉપયોગ કરવામાં આવે છે. કોશેટાઓને તડકામાં અથવા પાણીમાં ઉકાળવામાં આવે છે. ત્યાર પછી કોશેટાઓને તડકામાં અથવા
માં ઉકાળવામાં આવે છે. તડકામાં અથવા પાણીમાં એને ઉકાળવામાં આવે છે. આ ક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે. આ ક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે. આગળ જોઈએ કે રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોશેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે. સમજો મિત્રો, રેશમની રીલિંગ પ્રક્રિયા એટલે શું? રેશમની રીલિંગ પ્રક્રિયા જોઈએ કે રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોશેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રીલિંગ પ્રક્રિયા કહે છે. સમજો મિત્રો, રીલિંગ પ્રક્રિયા એટલે શું? તો કે રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોશેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા તાર બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને રીલિંગ પ્રક્રિયા કહે છે. તો આ રીલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે છે. આ રીલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે છે. ત્યારબાદ રેશમના તારને કાતવામાં આવે છે, જેના વડે રેશમના દોરા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ રેશમના તારને કાતવામાં આવે છે અને ત્યારબાદ રેશમના તારને કાંટવામાં આવે છે, જેના વડે રેશમના દોરા પ્રાપ્ત થાય છે. વણકરો આ રેશમના દોરા વડે રેશમના કપડા વણે છે. તો જોયું મિત્રો આપણે કે રેશમ બનાવવાની પ્રક્રિયા કઈ રીતે રેશમ બનાવવામાં આવે છે. તો કે રેશમના તાર બનાવવા માટે ઢગલાબંધ કોશેટોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મોટા ભાગની અંદર વધુ પ્રમાણમાં કોશેટોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોશેટોને તડકામાં અથવા પાણીમાં ઉકાળવામાં આવે છે. આ ક્રિયામાં રેશમના તાર શું થાય છે? તો કે રેશમના તાર અલગ પડી જાય છે. હવે જોઈએ રીલિંગ પ્રક્રિયા. તો કે રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોશેટોમાંથી રેશમના તાર
કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા તાર બનાવવાની પ્રક્રિયાને રિલિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ રિલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે છે. ત્યારબાદ રેશમના તારને કાપવામાં આવે છે, જેના વડે રેશમના દોરા પ્રાપ્ત કરવામાં આવે છે. અને વણકર લોકો છે એ વણકરો આ રેશમના દોરા વડે રેશમના કપડા તૈયાર કરે છે. તો આ ભાગમાં જોયું આપણે મિત્રો કે કોશેટોમાંથી રેશમ સુધી એટલે રેશમના કીડાનું પાલન કઈ રીતે કરવામાં આવે છે એની પણ આપણે અગાઉ ચર્ચા કરી, અને રેશમ કઈ રીતે બનાવવામાં આવે છે એના વિશે પણ અભ્યાસ કર્યો. એટલે કે બે ટોપિક જોયા આપણે, રેશમના કીડાનું પાલન અને રેશમ બનાવવાની પ્રક્રિયા. તો આ બંને ટોપિકો મિત્રો તમારે ફરજિયાત હોમવર્કમાં લખવાના છે, અને આગળની ચર્ચા આપણે ભાગ 7 ની અંદર કરીશું. નમસ્કાર.